કાવ્ય 3 દમયંતી સ્વયંવર એના લેખક છે પ્રેમાનંદ. સમય ઈસવીસન 1700ની સંધિ. ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને તેમને આખ્યાન રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગની જમાવટ કરવામાં પ્રેમાનંદ મોટે રહ્યા. ઓખાહરણ, ચંદ્રહાસ ખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામાચરિત, કુંવરબાઈ મામે નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રલેખન, રસનિરૂપણ, ભાષા કર્મ અને વિવિધ દ્રષ્ટિ પ્રેમાનંદ ના આખ્યાનો ગુજરાતની ભાષાની વિશિષ્ટ સંપદા બની રહી છે. કથા તેમજ કાવ્યનું સુભગ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા. કલાકાર હતા. માનવમાં તેમજ માનવ સ્વભાવની તેમની ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાન દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકારને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પ્રાપ્ત પામ્યા. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવોના રૂપે ઉપસ્થિત થતાં દમયંતી આખી કસોટીમાં મુકાઈ જાય છે. તેની મતિ મુંજાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામત પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોએ પારસ્પરિક છળકપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળરાજાને વરવાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ સમયે કળી અને દ્વાપરને પણ નારાધે છે. દમયંતીને પરણાવવાની અપેક્ષા જગાડીને પરણવા મોકલેલા હતા. કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહિત થયેલો કળી સત્તા સમૃદ્ધિ ઈશ્વરીની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંકળી જીવી શકતો નથી અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાણી થોડી ઉડી લે જતા તેના શરીરમાં પ્રવેશીને તે બુદ્ધિ પ્રશ્ન કરવામાં સફળ થાય છે. અહીં નળ દમયંતી સ્વયંવર યોજવામાં આવેલો છે. તો આ નળાખ્યાન, આ કાવ્ય નળાખ્યાનમાંથી લેવામાં આવેલું છે. કેમ કે જ્યારે નળ દમયંતીનું રૂપ એટલું સુંદર હતું અને નળ એક રાજા હતો. એ રાજાએ એક વખત ત્યાં પાણીને જળ ચડાવે છે ત્યાં હંસને જોયું અને હંસનું એટલું સુંદર રૂપ જોઈને હંસને પકડી લે છે. એ હંસને પકડીને પોતાના રાજમહેલમાં લાવે છે, એનો મિત્ર બનાવે છે. હંસ રાજાને કહે છે, તું મને આજે છોડ, કેમ કે મારા પત્ની અને મારા બચ્ચા મારી રાહ જોતા હશે. હંસે તેના ઉપર વિશ્વાસ મૂકીને હંસ રાજાએ તેના ઉપર હંસની ઉપર વિશ્વાસ મૂકીને હંસને છોડી મૂકે છે. હંસ ઉડતો ઉડતો ત્યાં મળવા જાય છે ત્યારે હંસ તેની પત્ની હંસની આક્રોધ કરે છે અને નળ રાજાને શ્રાપ આપી દે છે. ત્યારે હંસ કહે છે, આ તે શ્રાપ નીચે આપ્યો છે, એમને મને અહીંયા આવવા દીધો, તને મળવા દીધો. પછી એ શ્રાપનું નિવારણ પણ લાવે, નિરાકરણ પણ લાવે છે. ત્યારે હંસ ઉડતો ઉડતો પાછો નળમાં ત્યાં જાય છે અને હંસના મુખે દમયંતીના રૂપનું તેનું રૂપ રીતે જાણે છે. ત્યારે નળ રાજા હંસને કહે છે કે તે મને વચના પૂરતું કે બે કામ હું તમારા કરી આપીશ. તો હંસ કહે છે, બોલ રાજા, તારે શું કામ કરવું છે? ત્યારે રાજા કહે છે કે હું આખા મહેલમાં હું એકલો છું. મેં મોગલ રાજાની રાજકુમારી દમયંતી વિશે સાંભળ્યું છે, એ ખૂબ સુંદર છે, તો તારે ત્યાં જઈને મારા રૂપના વખાણ કરવાના કે જેથી દમયંતી મને પરણે. હંસે કહ્યું, રાજા, તું કે તું સ્વર્ગને અપ્સરાલય, તું કે તું દુનિયામાં જે પણ કોઈ પણ સ્ત્રી તું પસંદ કર, હું એને તારી લાયક કાગળ લઈને આવું, પણ આ દમયંતીને તું છૂટી દે.
राजा मात्रगती हंस के दमयंती ना जरूर के जय ने नर ने इतला बड़ा वखाण करे छे दमयंती मनोमन नर ने परणी चुकी होय छे त्यारे एना भीमक राजा दमयंती ना पिता भीमके स्वयंवर योजो छे अने दरेक देशेथी देशांतर रूपी राजाओ ते आवे छे नाना बाळकोथी माणीने युद्ध થયેલા બાળકો પણ દમયંતીને પરણવાની ઈચ્છાથી આવે છે જેના મોમાં દાંત નથી તે બબે લખો સુપારી મૂકીને આવે છે કે જે ગોડા ન લાગે નાનો બાળક છે એ દમયંતીના પરણવાના ખૂબ જ આગે છે એટલે દમયંતી એટલી સુંદર હોય છે અને નળ જ્યારે દમયંતીની સાથે લગ્ન કરે છે એ અહીંયા પ્રસંગ છે એ પ્રસંગ અહીંયા આ નળ દમયંતીના સ્વયંવરમાં યોજાયો છે એ પછી શું થાય છે એ પછી શું થાય છે હું તમને છેલ્લે કહીશ બરાબર જો મને ઈચ્છા નૈસદ રાય તની કન્યા ગઈ નળ રાય ગઈ જુએ તે ઉભા છે નળ પાંચ કન્યા કહી આ ખોટા સચ દમયંતીનો આખો સ્વયંવર યોજાયો છે અને નૈસદ રાય તની કન્યા ગઈ નળ રાય ગઈ બધા રાજાઓ ઉભા છે અને ત્યાં નળ પાંચ ઉભા છે અને આમાં એક આશ્ચર્ય થઈ જાય છે હંસનું કહ્યું અવર્થા ગયું નળાખ્યા નૃણાથને વધુ રહ્યું હંસે જે કહ્યું હતું એ તો બધું મિથ્યા ગયું કે છે એક નળ સાંભળ્યો તરા કપટીકો આવ્યા તરા મેં એક નળ વિશે સાંભળ્યું હતું આ બીજા કપટી ક્યાંથી આવ્યા પાંચે નળ ચેષ્ટા કરે લાભ વાર કંઠે આગ ધરે જેમ જેમ દમયંતી આગળ વધે છે તેમ તેમ નળ જે હોય છે એ મસ્તક ઊંચું કરીને ગળામાં હાર પહેરવા માટે વિનંતી કરે છે પાંચે નળ ચેષ્ટા કરે તવ દંપતી થઈ ગાભરી વૃત દેખી પાછી ફરે આવ રૂપ જોઈ એ પાછી ફરી જાય છે આવી જહા પિતર પિતા ભીમ કરે તાતથી જુઓ હવે પોતાના પિતા પાસે આવે છે પોતપોતી ઈચ્છા જો પિતાજી આ આશ્ચર્યજીને ઘટના જુઓ કે છે હું એક નળને આવો હાર પીઠા પંચને પડ્યો વિચાર હું એક નળના ગળામાં હાર પહેરાવી શકું આ તો પાંચ નળ ઉભા છે હું કોના ગળામાં હાર પહેરાવું ભીમક કરે આશ્ચર્ય ન હોય તો વિના પંચે ન દેખે કોઈ ભીમક રાજા કહે છે હે પુત્રી તારા સિવાય બીજા પાંચ નળને કોઈ જોતું નથી ફક્ત તું જ પાંચ નળને જોઈ છે અમને તો કોઈ દેખાતું નથી શકે દેવતા તારી આદર થઈ આવે નળને આકાર આકાશમાંથી ચાર દેવતાઓ નળનું રૂપ ધારણ કરીને અહીંયા પૃથ્વી ઉપર આવ્યા છે એ પરીક્ષા નિમિષને ચક્ષ વિરજ વસ્ત્રો પાત્રિક્ષ એ તારી પરીક્ષા કરી રહ્યા છે તું એનાથી લેશ માત્ર પણ વીસ નહીં એ જે ઈશ્વર છે દેવ છે એ અંતરિક્ષ એટલે પૃથ્વીથી થોડા ઊંચા ઉભાશે વાત સાંભળી ભીમકતણી કન્યા અમે વચન પંચનળ બની આવી વાત સાંભળી ભીમક રાજાની વાત સાંભળી એ કન્યા દમયંતી પાછી એ પાંચ નળ ઉભા હતા ત્યાં આવી જાય છે પિતાએ માર્ગ દેખાડ્યો નાનીએ નથ શોધી કાઢ્યો તેના પિતાજીએ માર્ગ રસ્તો બતાવ્યો અને એને આ નળ શોધી કાઢે છે દમયંતી જેમ વરવા જાય કસી નળ આગળ જાય દમયંતી જેમ જેમ આગળ જાય છે તેમ એ જે કંઠ નળ પહેલાં ઇન્દ્ર હતા એ નળ નળ રૂપમાં ધીમે ધીમે આગળ જાય છે ઇન્દ્રને વટાવતી જાય છે જય જય ભારત